અને હાલ જે સમાચાર મળ્યા તે પ્રમાણે નાણાપ્રધાનની જાહેરાત બાદ શેરબજારમાં હાલ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 2000 પોઈન્ટથી વધુનો ઉછાળો અત્યારે જોવા મળી રહ્યો છે, જે 10 વર્ષનો સૌથી વધુ મોટો ઉછાળો છે. અને આખરે આ તમામ જાહેરાતોની સીધી અસર નિફ્ટી પર પણ જોવા મળી અને 600 પોઈન્ટથી વધુનો ઉછાળો તેમાં પણ જોવા મળી રહ્યો છે. આપણે જણાવીએ કે મિડકેપ અને ઓટો શેર્સમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે અને નિફ્ટી 11000 પાર થઈ ચૂક્યો છે. બેંકના શેર્સની અંદર પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને હાલ રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 2.11 લાખ કરોડનો વધારો થઈ ગયો છે. આપણે જણાવીએ કે રૂપિયો પણ 66 પૈસા મજબૂત થઈને 70.68ની સપાટી પર પહોંચી ચૂક્યો છે. તો હાલ તો નાણાપ્રધાનની આ જાહેરાત બાદ શેરબજાર પર તેની સારી અસર જોવા મળી રહી છે અને છેલ્લા 10 વર્ષનો આ સૌથી મોટો ઉછાળો અત્યારે જોવા મળી રહ્યો છે. સીધો સેન્સેક્સમાં 2000 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધી શકાયો છે. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, આખરે આ ઉછાળાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? લોંગ ટર્મ તેની શું અસર આપ જોઈ રહ્યા છો? આ ઉછાળો તો ઐતિહાસિક ઉછાળો છે. છેલ્લા 10 વર્ષની અંદર સેન્સેક્સ નિફ્ટીમાં આટલો મોટો ઉછાળો ભાગ્યે જ કોઈએ જોયો હશે. જે જાતના બુસ્ટર ડોઝ છેલ્લા 3 વખત આપ્યા પણ એનાથી ખાસ બજારને કોઈ મોટી કોલ નહોતી વળી અને દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હતી કે કોઈ જાતના ફાઇનાન્શિયલ ગેઇન એમાં કોઈ મળતા હોય તો કદાચ આ ઇકોનોમીને બુસ્ટર ડોઝ મળે. જીડીપીનો આંકડો જ્યારે 5% જેટલો આવ્યો ત્યારે એ ચોક્કસ વસ્તુ નથી કે ઇકોનોમિક સ્લોડાઉન છે અને એને કારણે જ અલગ અલગ ક્ષેત્રની અંદર જે જાતના આંકડાઓ મળ્યા એનાથી એક વસ્તુ બહુ સરસ સાબિત થતી હતી કે હવે એક બહુ મોટા પાયે આ બુસ્ટર ડોઝની જરૂર છે. ગઈકાલે સાંજે જે એક એમએસએમઈ એટલે કે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને એક રાહત આપી કે એના 31 માર્ચ 2020 સુધી એના જે આઉટસ્ટેન્ડિંગ ડેટ છે જે એનપીએ નહીં ગણવા અને લોન મેળાની પણ વાત થઈ. 400 ડિસ્ટ્રિક્ટમાં 29 સપ્ટેમ્બરે અને બીજો 10 ઓક્ટોબરે એમાં એનબીએફસી અને પીએસસી બેંક બંને ભેગા થઈને એક જે કન્ઝ્યુમર્સ છે એને એક આકર્ષવાની કોશિશ ચોક્કસ કરશે. આજે જે આવ્યું છે એ બહુ ઐતિહાસિક છે કારણ કે કોર્પોરેટ ટેક્સ અને જે ડોમેસ્ટિક કંપની છે અને નવી કંપનીને જે ઘટાડ્યા છે 22%, જે અત્યારે 30% હતો પ્લસ સરચાર્જ હતો એ 22% કર્યો છે. જો કે એમાં એક કન્ડિશન છે કે તમારે એક્ઝેમ્પશન જે સ્પેશિયલ મળે છે એ નહીં લેવાના અને સરચાર્જ પણ ઉમેર્યો તો એ 25.17 થાય છે. લગભગ 10-12% ટેક્સનો બેનિફિટ સીધો થાય છે. એ સાથે એ લોકોએ જે નવી કંપનીઓ 1 ઓક્ટોબર પછી રજીસ્ટર થશે એનો માત્ર 15% જે ટેક્સ રાખ્યો છે એટલે નવું કેપિટલ જે બજારમાં નહોતું આવતું કે નવું ઇન્વેસ્ટમેન્ટ નહોતું થતું એને માટે તો લગભગ 20-22% જેટલો ટેક્સનો ઘટાડો થઈ જશે. એટલે જે કંપનીઓ અત્યારે બિલકુલ ફેન્સ પર બેઠી હતી અને નવી પ્રોડક્ટ લઈને આવવાની ઈચ્છે છે હવે નવું કોર્પોરેશન 1 ઓક્ટોબરથી ચાલુ થઈ જશે. મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ જે 18.5% તો ઘટાડીને 15% કર્યો છે, જો કે આને લગભગ નાબૂદ કરવા જેવો જ હતો. અને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પર જે સરચાર્જ હતો ખાસ કરીને વિદેશી નિવેશકો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ એ પણ ખડી નાખ્યું છે. એટલે આમ જુઓ ને બાયબેકમાં પણ એક જે મોટી રાહત 5 જુલાઈ પહેલા આપી છે. આઈ થિંક જેટલા બી પાકા ભલે 1,45,000 કરોડનો રેવન્યુ લોસ છે, મને એવું લાગે છે કે 6 મહિનામાં આ લોસની સામે કદાચ ઇન્ડસ્ટ્રીઝ પોતે આખું સેક્ટર એને 2.5-3 લાખ કરોડનો ફાયદો કરી આપશે. બિલકુલ, આભાર જગદીશભાઈ. તો આખરે આ સમગ્રતા જોવા જઈએ તો મિડકેપ ઓટો શેર્સની અંદર પણ ભારે ઉછાળો છે, બેન્કિંગ શેરોની અંદર પણ ઉછાળો જોવા મળી રહ્યો છે અને જે એક્સપેક્ટેડ હતું તેના કરતાં પણ વધારે શેર્સમાં અત્યારે ઉછાળો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 10 વર્ષની અંદર ભાગ્યે જ આ પ્રકારનો કોઈ મહત્તમ ઉછાળો જોવા મળ્યો હોઈ શકે છે. પરંતુ આજની આ જાહેરાતની સીધી અસર રૂપિયા ઉપર પણ પડી, 66 પૈસા મજબૂત થયો છે અને 70.68ની સપાટી પર રૂપિયો ડોલરના મુકાબલે પહોંચ્યો છે. આખરે નાણાપ્રધાનની આ જાહેરાતથી શેરબજારની અંદર તેની સીધી અસર જોવા મળી રહી છે. આગામી 3 મહિના સુધી તેની સારી અસર જોવા મળશે તેવું માર્કેટ એક્સપર્ટ પણ જણાવી રહ્યા છે. પરંતુ આ સમગ્ર મામલે હવે રોકાણકારોએ આ ગતિવિધિઓની અંદર શું કરવું તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. જોકે નિફ્ટીમાં પણ 600 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે અને તેને જ કારણે આગામી દિવસોની અંદર શેરબજારની અંદર ખૂબ જ સારું પરિણામ જોવા મળી શકે છે. તો હાલ દીપેન પઢિયા TV9 સંવાદદાતા જોડાયા છે, તેની સાથે માર્કેટ એક્સપર્ટ્સ પણ હાજર છે. દીપેન, આખરે ખાસ કરીને આગામી દિવસોની અંદર શેરબજારમાં શું મોટા ઉલટફેર થઈ શકે છે અને ખાસ કરીને ઇન્વેસ્ટર્સ માટે શું સલાહ આપશે માર્કેટ એક્સપર્ટ દીપેન? અહીં
જયેશ, જે રીતે બજારમાં મંદીનો માહોલ હતો ત્યારે આજે નાણામંત્રીએ જે જાહેરાત કરી છે તેનાથી શેરબજારમાં ભારે ઉછાળો છે તે જોવા મળ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી શેરબજારમાં મંદી જોવા મળી રહી હતી, ત્યારે સરકારના નિર્ણયને કારણે જે રોકાણકારો છે તેમને દિવાળીનો માહોલ છે તે સર્જાયો છે. આપણી સાથે શેરબજાર નિષ્ણાંત છે વિપુલ પટેલ, તે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. વિપુલભાઈ, સરકારે જે નિર્ણય લીધો છે, ખાસ તો જે કોર્પોરેટ ટેક્સ છે એ ઘટાડવાનો નિર્ણય કર્યો છે, શું કહેશો આ નિર્ણયથી શેરબજારમાં શું આની અસરો આગામી દિવસોમાં દેખાશે? સૌથી પહેલાં તો થેન્ક્સ ટુ ગવર્મેન્ટ, ગવર્મેન્ટે એપ્રિશિએટ કરવા લાયક એક સ્ટેપ લીધું છે અને ખરેખર આના આવકાર્ય રોકાણકારોના તરફથી ગવર્મેન્ટને ખૂબ ખૂબ અભિનંદન. અને આ સ્ટેપથી હવે ફ્યુચરમાં બહુ તેજી થશે. આમાં શું થાય છે કે જે કોર્પોરેટ ટેક્સ ડાઉન થયો એના લીધે તમારો જે ઇન્ડસ્ટ્રીનો જે ઇન્ડેક્સનો જે ઈપીએસ હોય, ઇફેક્ટિવ ઈપીએસ તમારો વધી જાય, એટલે તમારો પીઈ જે છે એ નીચો આવે, એટલે રોકાણકારો માટે એક સરસ તક સર્જાશે. અને હવે ફ્યુચરમાં લાંબી તેજી થાય એવા એંધાણ છે. માર્કેટે રિફ્લેક્ટ કર્યું છે આ વસ્તુને કે ભાઈ હવે બહુ સરસ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ રહી છે અને આગળ જતાં લાંબી તેજી થઈ શકશે આના અંદર. રોકાણકારોને શું સલાહ આપશો, આ જે તેજી છે એ શોર્ટ ટર્મ હશે કે લોંગ ટર્મ અસર કરશે, કે રોકાણકારોએ શું કરવું જોઈએ? લોંગ ટર્મ આ તેજી છે ને હવેથી જે બોટમ આઉટ થઈ અને અહીંયાથી માર્કેટ જે રિફ્લેક્ટ થઈને હવે આગળ રહ્યું છે એમાં સારી ઓપોર્ચ્યુનિટી છે. હજી ઘણા એવા સ્ટોક છે કે જેના અંદર તમે 10-10 નીચેના પીઈ તમને ઇન્વેસ્ટમેન્ટ કરવા મળે, ડેટ ફ્રી કંપની છે, સારી એમએનસી કંપનીઓ છે જેના અંદર તમે સારી ઓપોર્ચ્યુનિટી લઈને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને આગળ જતાં બી ફ્યુચરમાં રોકાણકારો માટે એક હોલ્ડ કરશે જો લાંબા સમયગાળામાં, તો એ લોકોને ડેફિનેટલી સારું અર્નિંગ થશે અને સારી તક છે, આ ઓપોર્ચ્યુનિટી છે કે ભાઈ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ આ લેવલે. ઓકે, એટલે સરકારના નિર્ણયથી જે માર્કેટમાં જે મંદીનો એક માહોલ હતો એ દૂર થશે કે નહીં થાય? ડેફિનેટલી દૂર થશે અને રિયલી એપ્રિશિએટ કરવા જેવું છે. મોદી ગવર્મેન્ટે જે આ સ્ટેપ લીધું છે એ ખરેખર, થોડાક લેટ છીએ આપણે, નો ડાઉટ એવું કહી શકાય. વચ્ચે લાસ્ટ 2 મંથ્સથી આપણે જે સ્ટ્રગલિંગ મોડમાં હતા એમાં લાગતું હતું કે એકદમ હવે જરૂર છે, પણ એ ખરેખર રિયલી એક સરસ બુસ્ટર ડોઝ આવી ગયો છે અને હવે સેટરાઇટ થઈ જશે બધું જ એમ. અન્ય શેરબજાર નિષ્ણાંત છે રાકેશભાઈ પાઠક. રાકેશભાઈ, શું કહેજો, સરકારે જે નિર્ણય કર્યો છે એનાથી હવે રોકાણકારોના અત્યાર સુધીના કરોડો રૂપિયા છે તે ડૂબી ગયા છે, હવે રોકાણકારો માટે આ જે નિર્ણય છે તે કેટલો યોગ્ય રહેશે અને બજાર અને અર્થતંત્ર માટે? રોકાણકારો માટે અત્યારે જે આજે નિર્મળા સીતારામને જે સ્ટેપ લીધું છે એમાં એક કોર્પોરેટ ટેક્સનો બહુ મહત્ત્વનો પોઈન્ટ લીધો છે. એ કોર્પોરેટ ટેક્સથી ઘણી બધી કંપનીઓને રાહત મળશે, પ્લસ એમણે ફોરેન ઇન્વેસ્ટર જે હતા એ લોકોના માટે બી જે રિચ ગેન ટેક્સ જે લાગતો હતો એ પણ નાબૂદ કર્યો છે. એનાથી આવક ઇન્વેસ્ટરો માટે ખૂબ જ રાહતના સમાચાર છે, જેની અસર આજે 1800-2000 પોઈન્ટનો ઇન્ડેક્સમાં વધારો થયો છે. અને આજે શેરબજારની અંદર દિવાળીનો માહોલ જેવો આપણે કહી શકાય એવો આજનો દિવસ છે. બિલકુલ, તો જયેશ, જે રીતે શેરબજાર નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે સરકારનું જે આ પગલું છે તે ખૂબ જ આવકારદાયક પગલું છે, આ સરકારના નિર્ણયને કારણે શેરબજારમાં લાંબા ગાળાની જે તેજી છે તે આગામી દિવસોમાં જોવા મળશે અને અર્થતંત્ર છે તે આ નિર્ણયના કારણે વધારે મજબૂત બનશે, રોકાણકારો છે તેમને ફાયદો થશે, જે અન્ય